ધોરાજી પંથકના ખેડૂતો માટે ભાદરેક ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું ધોરાજી પંથકના ખેડૂતો માટે ભાદર એક માંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું રવિ પાકના વાવેતર માટે થઈ અને ઊંચાઈ વિભાગમાં દ્વારા કેનાલ મારફત ભાદર એક માંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે આ પાણી છોડવામાં આવતા એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર છે તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનો પણ વિષય છે વાત કરીએ તો ધોરાજીના ખેડૂતો રવિ પાકના પિયત માટે સિંચાઈ માટેના ફોર્મ ભર્યા હતા તે ફોર્મ પરત પ્રમાણમાં ભરાઈ જતા સિંચાઈ વિભાગ દ્વારા ભાદર એક ડેમમાંથી પીવા માટેનું પાણી કેનાલ મથક છોડવામાં આવ્યું છે જે ખેડૂતોનું કહેવું છે કે નાલનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી કેનાલની સફાઈ પણ કરવામાં આવી નથી જેના કારણે કેનાલનું પાણી ગમે ત્યારે ખેડૂતોમાં ફરી વળે તેવી સ્થિતિમાં છે ત્યારે ખેડૂતોએ આક્ષેપ છે કે સિંચાઈ વિભાગના અધિકારીઓની અણઆવડતને કારણે અમે ત્યારે તૂટેલી શકે તેવી સ્થિતિ છે અને હજારો હેક્ટર જમીનનું ધોવાણ શકે એમ છે મારું નામ જયેશભાઈ લાખાણી ધોરાજી તાલુકો આજરોજ ભાદર એક ડેમની અંદર કેનાલનું પાણી છોડવામાં આવેલું છે પણ ઇરિગેશનના સાહેબો અને કોન્ટ્રાક્ટરને મારે એટલું કહેવાનું છે કે જ્યારે પાણી છોડવાનું ખેડૂતને જરૂર હતી ત્યારે કેનાલ સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપેલો હતો કેનાલ છોડવાનો ટાઈમ તો ફિક્સ હોય એની બેઠક બેઠી હોય તો એક મહિનો અગાઉ કોન્ટ્રાક્ટર કેનાલ સાફ કરે તો પાણીની ક્ષમતા વધારે રહે અત્યારે પાણી સાફ નથી થયેલ એટલે ક્યારેક ક્યારેક કેનાલ તૂટે છે એના હિસાબે ખેડૂતનું નુકસાન જાય છે અને કેનાલ તૂટે એટલે રિપેર કરતાં 5 થી 10 દિવસ લાગે એટલે કેનાલની અંદર પાણી બંધ કરવામાં આવે તો 15 દિવસ બીજી વખત પાણી છોડવામાં આવે રિપેર થાય તો 15 દિવસ પાણી વહી જાય છે તો અત્યારે કોઈ પણ શિયાળુ પિતની અંદર 15 દિવસે પાણી ન આવે 5-7 દિવસે પાણી જોઈએ તો એમાં ખેડૂતને પાકની અંદર ઉત્પાદનની અંદર બહુ નુકસાન જાય છે કેનાલની અંદર બરાબર રિનોવેશન નથી થયું જ્યાં પુલિયા તૂટેલા હતા ત્યાં પુલિયા રીપેર નથી થયા એમાં ભ્રષ્ટાચાર થયેલો છે પુષ્કળ પ્રમાણમાં